સેન્ટ ઝેવિયર્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં હું ચૌલા મિસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત ધોરણ 7માં આપણે પ્રકરણ નંબર 13 ઘાત અને ઘાતાંક વિશે થોડો અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘાતાંકના નિયમો વિશેનો અભ્યાસ કરીશું, જેમાં આપણે સૌપ્રથમ જોઈશું કે સમાન આધારની ઘાતનો ગુણાકાર. તો ચલો એ નિયમ જોતા પહેલા આપણે થોડા ઉદાહરણથી સમજૂતી મેળવીએ. તો આપણે પહેલું ઉદાહરણ જોઈએ, 2^3 ગુણ્યા 2^2, એટલે કે 2 × 2 × 2 × 2 × 2, એટલે કે આપણને 2^5 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એવું પણ કહી શકીએ કે 2^3 + 2 = 2^5. તો અહીંયા આપણને આ બંને પરિણામ સરખા મળે છે. અથવા તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું ઉદાહરણ જોઈએ કે 7 × 4 એટલે કે 1 × 1 × 1 એવું 7 વખત લખીએ અને પછી આપણે એને 4 વખત લખીએ. તો આ 4 વખત અને આ અહીંયા આપણે 7 વખત લખ્યું, એટલે કે એને આપણે ટોટલ 11 વખત લખ્યું. પણ એવું કરતા પહેલા આપણે એવું પણ વિચારી શકીએ કે એની 7 અને એની 4 હતી, તો એ બંનેનો સરવાળો કરીએ, એની 7 વત્તા 4, તો પણ આપણને એની 11 ઘાત એવું પરિણામ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો 2^3 × 2^2 હતી, તો આપણે આવું વિચાર્યું હતું. પરંતુ આના કરતા પણ મોટી રકમ હોય, ધારો કે તમને એવી રકમ આપવામાં આવી હોય કે એની 25^ × 27^, તો વિદ્યાર્થી મિત્રો, તમે એને 25 વખત ગુણો અને પછી તમે એને 27 વખત ગુણો અને પછી એનો સરવાળો ઘાતનો કરો, તો કેટલી બધી વાર લાગે. એના કરતાં આપણે જોઈએ કે આધાર સરખા અને ગુણાકાર. તો અહીંયા આપણે જોયું કે સમાન આધાર, એટલે કે અહીંયા આધાર બંનેમાં સમાન છે, તો જે ઘાત હોય અને અહીંયા ગુણાકારની નિશાની છે, તો ઘાત આ બંનેને શું કરવાનું, સરવાળો કરવાનો, એટલે કે એની 25 વત્તા 27 એટલે કે એની 52 ઘાત થાય. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જો તમે એને 25 વાર લખો પછી તમે એને 27 વખત લખો, તો આપણે એટલી બધી વખત લખી અને પછી સરવાળો કરીએ, તો હવે આપણે એવું નહીં કરીએ. તો એનો આપણે નિયમ જોઈએ કે એની કોઈ પણ એમ ઘાત હોય અથવા એની એન ઘાત હોય, તો અહીંયા તમે જોઈ શકો છો કે આધાર સરખા અને ગુણાકારની નિશાની, તો ઘાતનો સરવાળો કરવામાં આવે છે, એટલે કે એની એમ વત્તા એન ઘાત એવું આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘાતાંકનો પહેલો નિયમ જોયો કે આધાર સરખા અને ગુણાકાર હોય તો આપણે ઘાતનો સરવાળો કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો નિયમ જોઈએ કે સરખા આધાર પર ઘાતાંકનો ભાગાકાર. એટલે કે એના પહેલા તો આપણે સમજૂતી મેળવીએ કે એની 6^2 તો આપણે આને એની 6^2 એવું લખી શકીએ. એની 6 ઘાત એટલે કે 1 × 1 × 1 × 1 એવું આપણે 6 વખત લખીશું અને છેદમાં એને 2 વખત લખીશું. તો 2 વખત એને આપણે કરીએ તો આપણને એની 4 ઘાત મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા શું કર્યું કે અહીંયા આપણે એની 6 ઘાત અને એની 2 ઘાત હતી, પરંતુ નિયમ આ ભાગાકારનો હતો, એટલે કે સરખા આધાર. તો અહીંયા બંનેનો આધાર એ છે, એટલે કે સરખા આધાર પર
ઘાતાંકનો ભગાકાર શીખવાનો હતો. એટલે કે આપણે અહીંયા એમ કહી શકીએ કે એની છ ઘાત ઓછા બે ઘાત બરાબર એની ચાર ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પરિણામ આપણે સરખા મળે છે એવું કહી શકીએ. એટલે કે સરખા આધાર પર ઘાતાંકનો ભગાકાર, તો આપણે અહીંયા એમ કહીએ કે એના માટે આપણે એવું કહી શકીએ કે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર એની એમ ઓછા એન ઘાત. જ્યાં એમ એ એન કરતા મોટા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જોયું કે આધાર સરખા અને ગુણાકાર, તો ઘાતનો સરવાળો. આધાર સરખા અને ભાગાકાર, તો ઘાતની બાદબાકી. એટલે કે આપણે અહીંયા બે નિયમ જોયા કે સમાન આધારની ઘાતનો ગુણાકાર હોય, જો સમાન આધાર હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, સમાન આધાર હોય અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી કરી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજો નિયમ જોઈએ કે ઘાતનો ઘાત. તો એના માટે આપણે જોઈએ કે એની ત્રણ ઘાત ની બે ઘાત. તો અહીંયા કૌંસમાં બેની ત્રણ ઘાત દર્શાવેલી છે અને એની બહાર કૌંસની બહાર પણ એક બે ઘાત દર્શાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, બેની ત્રણ ઘાત ને આપણે બે વખત લખીએ એટલે કે બેની છ ઘાત લખીશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એમ પણ દર્શાવી શકીએ કે આધાર તરીકે બે છે અને એની બંને ઘાત દર્શાવેલી છે ત્રણ અને બે. તો એને આપણે ત્રણ ગુણ્યા બે એટલે કે બેની છ ઘાત વડે દર્શાવી શકીએ છીએ. તો એનું બીજું ઉદાહરણ આપણે જોઈએ કે બેની પાંચ ઘાત ની સાત ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેની પાંચ, બેની પાંચ, બેની પાંચ એવું સાત વખત નથી લખતા અને પછી એના આધાર સરખા તો ઘાતનો સરવાળો એવું નથી કરતા આપણે. પરંતુ આપણે અહીંયા શું કરીશું કે બેની પાંચ ગુણ્યા સાત એટલે કે બેની સાત પંચુને પાંત્રીસ ઘાત છે એવું આપણે દર્શાવી શકીએ છીએ. અથવા તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું જોઈએ ઉદાહરણ તરીકે કે એની એમની છ ઘાત. તો આપણે અહીંયા એની એમ, એની એમ, એની એમ એવું આપણે છ વખત નથી દર્શાવતા, પરંતુ આપણે જે અંદર જે એમ ઘાત છે અને બહાર જે છ દર્શાવેલી છે એ બંને વચ્ચેનો ગુણાકાર કરીશું એટલે કે એમ ગુણ્યા છ એટલે કે એની છ એમ ઘાત એવું પણ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ ઘાતનો નિયમ લખીએ કે એની એમ ઘાત ની એન ઘાત હોય તો એની આપણે એમ એન ઘાત એટલે કે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ રચાય છે એવો આપણે નિયમ દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો નિયમ જોયો કે આધાર સરખા અને ગુણાકાર, તો ઘાતનો સરવાળો. આધાર સરખા અને ભાગાકાર, તો ઘાતની બાદબાકી. ત્રીજો નિયમ જોઈએ કે ઘાતનો ઘાત દર્શાવેલો હોય તો બંને ઘાત વચ્ચે ગુણાકાર રચાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સરખા ઘાતના ઘાતાંકના ઘાતનો ગુણાકાર જોઈએ. તો એનું આપણે એક ઉદાહરણ જોઈએ કે બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત લખીએ. તો આપણે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ લખીએ છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ની ત્રણ ઘાત હતી અને ત્રણ ની પણ ત્રણ ઘાત હતી, તો આપણે એક એક ની જોડી બનાવતા જઈએ કે બે ગુણ્યા ત્રણ, બે ગુણ્યા ત્રણ અથવા બે ગુણ્યા ત્રણ. તો આપણે અહીંયા દરેક વખતે બે ગુણ્યા ત્રણ, બે ગુણ્યા ત્રણ, બે ગુણ્યા ત્રણ લખ્યું અને એ ત્રણ વખત દર્શાવેલું છે, તો આપણે એમ લખી શકીએ કે બે ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત અથવા તો છ ની ત્રણ ઘાત એમ આપણે દર્શાવી શકીએ છીએ. તો એનો મતલબ આપણે અહીંયા એવો પણ કહી શકીએ કે આધાર બે હોય, અલગ અલગ હોય પરંતુ ઘાતાંક સરખા હોય,
तो एक हाथ आपणे આવી રીતે દર્શાવી શકીએ છીએ। તો આપણે એક નિયમ અહીંયા લખી શકીએ કે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત, તો આપણે ab ની m ઘાત એમ પણ દર્શાવી શકીએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે 2 નો 3 હતો, 3 નો 3 હતો, તો આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 દર્શાવતા હતા, પરંતુ આપણે 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 એવી જોડી બનાવી છે। तो આપણે 2 ની 3 ની 3 ઘાત એટલે કે 2 3 ને 6 એની આપણે 6 ઘાત તરીકે દર્શાવીએ છીએ। હવે આપણે કોઈ બીજું ઉદાહરણ જોઈએ કે a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આધાર અલગ અલગ છે પણ ઘાતાંક બંનેના સરખા છે, તો આપણે ab ની 4 ઘાત છે એવું અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ। ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે સરખા ઘાતાંક વાળી સંખ્યાનો ભાગાકાર, તો એના માટે પહેલા આપણે એક ઉદાહરણ જોઈએ કે 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની 5 ઘાત, તો એને આપણે લખી શકીએ કે 2 ની 5 છેદમાં 2 ની 5 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું 5 વખત દર્શાવીએ અને છેદમાં પણ આપણે 2 ને 5 વખત દર્શાવીએ તો આપણે એને પરિણામ 1 લખી શકીએ છીએ। પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આપણે અહીંયા આમ દર્શાવીએ કે સમાન ઘાતાંક છે બંનેમાં, આધાર પણ સરખા ઘાતાંક પણ સરખો અને સંખ્યાનો ભાગાકાર દર્શાવેલો છે, તો આપણે એને 2 ની 5 ઓછા 5 એટલે કે 2 ની 0 ઘાત લખીએ તો એને આપણે 1 વડે દર્શાવી શકીએ છીએ। અથવા તો આપણે બીજું ઉદાહરણ જોઈએ કે a ની 8 ઘાત ભાગ્યા a ની 8 ઘાત, તો વિદ્યાર્થી મિત્રો આપણે a ની 8 વારંવાર એને 8 વખત ગુણીએ અથવા છેદમાં પણ એને વારંવાર 8 વખત ગુણીએ એવું આપણે નથી કરતા, પરંતુ આપણે a ની 8 ભાગ્યા a ની 8 એટલે કે a ની 8 ઓછા 8 બરાબર a ની 0 ઘાત બરાબર આપણે શું લખી શકીએ 1 લખી શકીએ છીએ। તો અહીંયા આપણે એમ કહી શકીએ કે a ની m ઘાત ભાગ્યા a ની પણ m ઘાત એટલે કે a ની કઈ ઘાત બની ગઈ 0 ઘાત બરાબર 1 લખી શકીએ। તો આપણે હંમેશા કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો આપણે a દર્શ 1 દર્શાવી શકીએ છીએ। ધારો કે આપણે એમ કહીએ કે 2 ની 0 ઘાત તો પણ આપણે 1 લખીએ, 5 ની 0 ઘાત તો પણ આપણે એને 1 તરીકે દર્શાવીએ, 1 ની 0 ઘાત તો પણ આપણે એને 1 તરીકે દર્શાવીએ અને ધારો કે 1000 ની 0 ઘાત હોય તો પણ આપણે એને 1 તરીકે દર્શાવીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત લખવામાં આવે તો એને આપણે 1 તરીકે દર્શાવીએ છીએ। ચલો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે જોયું કે સરખા આધાર હોય અને સરખી ઘાતાંક હોય તો આપણે અને ભાગાકાર હોય તો આપણે બંનેની બાદબાકી કરી એટલે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે કે આપણે 1 તરીકે દર્શાવ્યું। પરંતુ વિદ્યાર્થી મિત્રો આધાર સરખા હોય અને ઘાતાંક અલગ અલગ હોય તો આપણે બીજા નિયમમાં જોયું હતું અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી કરતા હતા। હવે આપણે જોઈએ આધાર અલગ અલગ છે પરંતુ ઘાતાંક બંનેના સરખા છે, તો એક ઉદાહરણ આપણે જોઈએ કે 2 ની 4 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત, તો એને આપણે 2 ની 4 ઘાત છેદમાં 3 ની 4 ઘાત સ્વરૂપે લખી શકીએ છીએ। તો 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ની 4 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છૂટું પાડીને લખીએ કે 2 ના છેદમાં 3 ગુણ્યા 2 ના છેદ ગુણ્યા 2 ના છેદમાં 3 ગુણ્યા 2 ના છેદમાં 3, તો આવું આપણે 1 2 3 અને 4 વખત દર્શાવેલું છે, તો આપણે 2 ના છેદમાં 3 ની 4 ઘાત તરીકે દર્શાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે એક નિયમ અહીંયા પણ એમ કહી શકીએ કે a ની 4 ઘાત છેદમાં b ની 4 ઘાત હોય તો આપણે a ના છેદમાં b ની 4 ઘાત તરીકે દર્શાવીએ છીએ, એટલે કે આપણે જો એને નિયમ તરીકે દર્શાવીએ તો a ની m ઘાત હોય છેદમાં b ની પણ m ઘાત હોય તો એના છેદમાં b ની m ઘાત
સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઘાતાંકના ચાર નિયમો જોયા। હવે આપણે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને થોડા ઉદાહરણો જોઈએ। એમાં પહેલું ઉદાહરણ દર્શાવેલું છે કે 3^7 / 3^5 ને ગુણ્યા 3^5। તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા કૌંસમાં રહેલા આધાર અને ઘાતાંકનો વિચાર કરીએ। આધાર સરખા અને ભાગાકાર તો ઘાતની બાદબાકી એટલે કે 3^7 / 2 / 3^5। 7 માંથી 2 જાય તો 5, 3^5 / 3^5। વિદ્યાર્થી મિત્રો 3^5 / 3^5 એટલે આપણે પહેલો નિયમ જોઈએ કે આધાર સરખા અને ગુણાકાર તો ઘાતનો સરવાળો એટલે કે 3^5 / 5 એટલે કે 3^10 એવું પરિણામ આપણને મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 2 માં બતાવેલું છે કે 2^3 / 2^2 / 5। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દરેક જગ્યાએ આધાર સરખા અને ગુણાકાર તો ઘાતનો સરવાળો। અહીંયા આપણે જોયું તો આધાર સરખા ને ભાગાકાર તો ઘાતની બાદબાકી હતી અને અહીંયા આધાર સરખા અને ગુણાકાર તો ઘાતનો સરવાળો એટલે કે 2^3 / 2 / 5 એટલે કે 2^10 પરિણામ આપણને મળે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવેલું છે 6^2 / 6^4 / 6^3। તો પહેલા આપણે અહીંયા કૌંસનો વિચાર કરીએ તો આપણે કહી શકીએ કે આધાર સરખા અને ગુણાકાર તો ઘાતનો સરવાળો એટલે કે 6^2 / 4 / 6^3। તો અહીંયા આપણે 6^6 / 6^3 એટલે કે 6^6 / 6^3। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધાર સરખા અને ભાગાકાર તો ઘાતની બાદબાકી આધાર સરખા અને ગુણાકાર તો ઘાતનો સરવાળો। વિદ્યાર્થી મિત્રો આ બંને નિયમ તમારે બરોબર ધ્યાન દઈને કરવાના કારણ કે ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો ગુણાકાર હોય તો બાદબાકી પણ કરી નાખતા હોય છે એવી ભૂલ ન થાય એટલા માટે તમારે હંમેશા યાદ રાખવાનું કે આધાર સરખા અને ગુણાકાર તો ઘાતનો સરવાળો। આધાર સરખા અને ઘાતનો ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો કર્યો। હવે પછીના પદમાં આધાર સરખા અને ભાગાકાર તો ઘાતની બાદબાકી કરીશું એટલે કે 6^6 / 3 એટલે કે 6^3 આપણને મળે છે। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઘાત સ્વરૂપમાં જ કીધું હોય તો તમે આમ લખી શકો અને કિંમત શોધવાની કીધી હોય તો 6 × 6 × 6 એવું તમે દર્શાવી શકો છો અને એની કિંમત શોધી શકો છો। હવે અહીંયા 8^2 છે / 2^3 છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે તો 8^2 / 2^3 લખીએ પરંતુ આપણે જાણીએ છીએ કે 8 ઘાત સ્વરૂપે કેવી રીતે દર્શાવાય તો 8 જો 2^3 ફેરવવા હોય તો 2^3 / 2^3 લખીશું અને 2^3 લખીશું। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો આધાર 1 ઘાતાંક 2 તો બંને ઘાતનો ગુણાકાર એટલે કે 2^6 અને 2^3। હવે કયો નિયમ લાગુ પડશે? આધાર સરખા અને ભાગાકાર તો ઘાતની બાદબાકી એટલે કે 2^6 / 3 એટલે કે 2^3 એવું આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે 4 નિયમનો ઉપયોગ કરીશું। આધાર સરખા ને ગુણાકાર તો સરવાળો, આધાર સરખા ને ભાગાકાર તો ઘાતની બાદબાકી, આધાર 1 ઘાતાંક 2 એનું અત્યારે જ આપણે રૂપ જોયું કે આધાર તરીકે 2 હતા પણ 2 ઘાત હતી 3 / 2 તો એ બંને ઘાતનો ગુણાકાર અને
આધાર અલગ અલગ હોય અને ઘાતાંક એક હોય તો એ ઘાત આપણે બંનેને આપી શકતા હતા. એવી રીતે આપણે અહીંયા ચારે નિયમો જોયા. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરીએ. વિદ્યાર્થી મિત્રો, દશાંશ પદ્ધતિનો થોડો ઘણો અભ્યાસ તમે ધોરણ 6 માં કરી રહ્યા છો. અહીંયા આપણે દશાંશ પદ્ધતિના ઉપયોગ સાથે ઘાતાંકના નિયમનો ઉપયોગ પણ કરીશું. અહીંયા આપણને એક સંખ્યા દર્શાવેલી છે 47,561, તો એને આપણે સૌ પ્રથમ વિસ્તૃત રૂપમાં દર્શાવીશું. તો વિસ્તૃત સ્વરૂપ એનું જોઈએ કે 4×7×1000 × 5×100 × 6×10 × 1×10 તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં 10 ની 0 ઘાત કેમ દર્શાવી. તો 10 ની 0 ઘાત એટલે દર્શાવી છે કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાતને આપણે દર્શાવીએ તો એનું પરિણામ આપણને 1 મળતું હોય છે. એટલે કે આપણે અહીંયા એમ લખી શકીએ કે 4×10 ની કેટલી ઘાત દર્શાવીશું, 4×10 ની 3 ઘાત × 5×10 ની 2 ઘાત × 6×10 ની 1 ઘાત × 6×10 ની 0 ઘાત. તો આપણે અહીંયા આપેલી સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે દર્શાવ્યું અને સાથે સાથે એને આપણે ઘાતના સ્વરૂપમાં પણ દર્શાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત તમને એવી સંખ્યા આપવામાં આવેલી હોય છે કે 5×10 ની 1 લાખ × 4×10 હજાર × 3×10 હજાર × 7×100 × 6×10 × 5×10 ની 0 ઘાત. તો આ જે સંખ્યા દર્શાવેલી છે એનું વિસ્તૃત સ્વરૂપ આપેલું છે. તો આપેલ સંખ્યા કઈ હશે? તો આપણે અહીંયા લખી શકીએ કે લાખ, 1 લાખ ને 5 વડે ગુણેલા છે એટલે 5 લાખ. 4 10 હજાર સાથે ગુણેલા છે એટલે આપણે 4 લખ્યા અને 3 ને 1000 સાથે ગુણેલા છે એટલે આપણે અહીંયા 40×3 એટલે કે 43,765 એમ દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને આપેલી સંખ્યા આપેલી હોય અને એનું વિસ્તૃતિ સ્વરૂપ કહેવામાં આવે તો આપણે એને વિસ્તૃતિ સ્વરૂપની સાથે 10 ના ઘાતાંકમાં લખવાનું આવે તો એનું આ સ્વરૂપ દર્શાવી શકીએ છીએ. અને વિસ્તૃતિ રૂપ આપેલું હોય, 10 ના ઘાતાંકનું રૂપ આપેલું હોય તો આપણે મૂળ સંખ્યાને પણ દર્શાવી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિશાળ સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવીએ. વિદ્યાર્થી મિત્રો, તમે દશાંશ પદ્ધતિ વિશે 6ઠા ધોરણમાં શીખ્યા અને આપણે હમણાં જ કોઈ સંખ્યા હોય અને એને જો દશાંશ પદ્ધતિમાં દર્શાવીએ તો એને ઘાત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય શીખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે રૂપિયા અથવા તો લીટર, કિલોમીટર, પૂર્ણ સંખ્યામાં બોલીએ છીએ એટલે કે 235 રૂપિયા બોલું તો 235 રૂપિયા 00 પૈસા નથી બોલતા, અથવા તો 435 કિલોમીટર બોલીએ તો 435 કિલોમીટર અને 00 મીટર એવું બોલતા નથી. એનો મતલબ કે આ સંખ્યા પૂર્ણ સંખ્યા છે. હવે આપણે અહીંયા સંખ્યા જોઈએ 59. તો અહીંયા 59 એ પૂર્ણ સંખ્યા દર્શાવેલી છે એટલે કે 59.00 એવું આપણે દર્શાવી શકીએ છીએ. એટલે કે આપણે એને 59.00 દર્શાવીએ કે 59.000 દર્શાવીએ તો પણ કંઈ ફરક પડતો નથી. તો હવે આપણે આપેલ દશાંશ ચિહ્નને એક સૌથી પહેલો જે એક અંક હોય એ પાસે દર્શાવીએ એટલે કે આપેલ સંખ્યાને આપણે 5.9×10 તરીકે દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે આપણે અહીંયા 590.00 દર્શાવીએ છીએ એટલે કે આ દશાંશ ચિહ્નને આપણે 1 અને 2
અંક ડાબી બાજુ ખસેડવાના છે, એટલે કે 5.990 ગુણ્યા આપણે 10^2 તરીકે દર્શાવીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 5.900 તરીકે દર્શાવીએ તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે એક સંખ્યા છે 59, તો આપણે 59.0 વડે દર્શાવીએ. હવે આપણે આ દશાંશ ચિહ્નને આપણે સૌથી પહેલા એક અંક પાસે દર્શાવીએ તો આપણે એને 5.9 એટલે કે 5.9×10 તરીકે દર્શાવવું પડે છે, અથવા તો આપણે અહીંયા 590.0 દર્શાવીએ તો આ દશાંશ ચિહ્નને આપણે 5 અને 9 વચ્ચે જો દર્શાવીએ અને ડાબી બાજુ જઈએ છીએ આપણે, તો આપણે આમ લખી શકીએ કે 5.90×10^2. એવી જ રીતે જો તમે અહીંયા 5900.0 લખો તો આ દશાંશ ચિહ્નને આપણે 1, 2 અને 3 જગ્યાએ ડાબી સાઈડ જઈએ છીએ તો 5.900×10^3. એવી જ રીતે અહીંયા આપણે 5900.0 લખીએ તો 1, 2, 3 અને 4 એટલે કે 5.900×10^4 વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. એટલે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો 10^10 સ્વરૂપમાં દર્શાવવાનું હોય તો આપણે એ સંખ્યાને આવી રીતે દર્શાવી શકીએ છીએ. એનું એક બહુ વિસ્તૃત વિશાળ સંખ્યા માટેનું એનું રૂપાંતર જોઈએ તો એક સંખ્યા લખીએ 3, 2, 5, 8, 0, 0, 0, 0, 0, 0, 0, 0. આ એક પૂર્ણ સંખ્યા દર્શાવેલી છે, એનો મતલબ કે દશાંશ ચિહ્ન અહીંયા દર્શાવેલું છે. તો આ દશાંશ ચિહ્નને આપણે 3 પછી દર્શાવવાનું છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો આપણે અહીંયા લખી શકીએ કે 3.258×10^11. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આવી કોઈ સંખ્યા મોટી લખીએ તો એને ગણવું પડે, એકમ, દશક, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000, કરોડ, 10 કરોડ. હવે આપણે આ સંખ્યાને બોલવું આપણા માટે સરળતા ભર્યું છે, અથવા તો લખવું, સમજવું એ પણ સરળતા ભર્યું બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી રકમ જોઈએ કે 70, 40, 900, 32, 00. એનો મતલબ એવો થાય છે કે એ સંખ્યાને અહીંયા દશાંશ ચિહ્ન દર્શાવેલું છે. આ દશાંશ ચિહ્નને ખસેડતા ખસેડતા આપણે 7 પાસે લઈ જવાનું છે. તો અહીંયા આપણે અત્યારે ગણીએ છીએ એના માટે આપણે દર્શાવીએ કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે કે 7.040932 00. અને આપણે કેટલી વખત કર્યું ખસેડ્યા ડાબી બાજુ, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 વખત ખસેડ્યું તો 10^8 એમ દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બહુ મોટી રકમ હોય કે 40 કરોડ, 40 અબજ, 40 અબજ કરોડ એવી જે અતિશય વિશાળ સંખ્યા હોય તો એને આપણે ટૂંકમાં 10^10 સ્વરૂપે જ્યારે દર્શાવી દઈએ તો એને લખવું અને સમજવું બહુ સરળતા ભર્યું છે. તો આપણે પ્રથમ અંક પછી દશાંશ ચિહ્ન દર્શાવી અને 10^10 દર્શાવીએ, એને આપણે પ્રમાણભૂત સ્વરૂપમાં ફેરવીએ છીએ એવું આપણે કહી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.